नमस्कार અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું ધ્રુવી નજર કરીશું આજના મહત્વના સમાચાર પર વિસાવદરના નાની મોડપરી ગામે ખેડૂતના 7 વીઘા કપાસનો સંપૂર્ણપણે પાક નાશ પામતા ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે વિસાવદરના નાની મોડપરી ગામના ખેડૂત ધીરુભાઈ રામભાઈ રાખોલિયા નામના ખેડૂતે પોતાની વાડીમાં 7 વીઘામાં અંદાજે 50,000 રૂપિયાનો ખર્ચો કરીને કપાસનું વાવેતર કર્યું હતું परंतु विसावदर उपरांत आखा जूनागढ़ जिला में मगफड़ी और कपास ने जेटली मात्रा में पानी जोईए छे तेनाथी वधारे वरसाद पड़ी जता कपास मगफड़ी पाक संपूर्णपणे नाश पामी गयो छे। वरसाद ने लीधे तमाम मोलात में लीली ईयर तेमज मुंडा नामनो रोग आवी गयो छे, जेनाथी जगतना तातने ना छूटके पोतानी जमीनमांथी मोलात उपाड़ी लेवी पड़ी छे अने मोटू नुकसान सहन करवानो वारो आव्यो छे। त्यारे खेडूत सरकार पासे आ नुकसाननीनू सर्वे करावीने वहेली तके सहाय चूकवे तेवी मांग करी छे। आ तके विसावदर धारासभ्य रीबड़ियाए पण खेडूतनी वाड़ीए जाता निरीक्षण करीने कपास तेमज मगफळीनो पाक संपूर्ण निष्फळ गयो छे त्यारे सरकारे वहेली तके अने तात्कालिक धोरणे खेडूतोने सहाय मळे तेवी मांगणी पण करी छे। आजे अमे विसावदर तालुकाना नानी मोणपरी गामे धीरुभाई रामभाई राखोलियानी वाड़ी आव्या छीए अने कपास वावेलो हतो। कपासमां अत्यारे जोई छे आपणे के आखाय खेतरमां कपास फेल थई गयो। कपासमां मूळियानो रोग छे, साफ थाई बैठा नहीं अने 3 महीनानी मेहनतने अंते खेडूते कपास काढवो पड्यो। कपासमां बहु खर्चो थाय छे, आटलो खरत खातर मोंघा बियारणनो खर्च करवा छतां पण खेडूतनो कपास फेल थयो। आ धीरुभाईनी वाड़ी एक नहीं, आ नानी मोणपरीनी 75% सीमने आजूबाजूना तमाम गामडाओमां 75% खेडूतोनो पाक फेल थयो छे। मारी सरकारशीने विनंती छे तात्कालिक धोरणे जे काय खेडूतोने आपवानुं होय અત્યારે ઉપાડવાનું ચાલુ છે એવું લગભગ નાની મોણપરી ગામની અંદર 75% મગફળી અને કપાસ ફેલ ગયેલ છે। તો હવે આમાં અમે એક અપીલ કરી છે સરકારશ્રીને કે આનું કંઈક ખેડૂત થવું જોવો અને નકામાં ખેડૂત બરબાદ થઈ ગયેલો છે। ગુજરાતમાં એક કહેવત છે કે પાપ છાપરે ચડીને પોકારે છે, તે કહેવત બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વડાવડ ગામમાં સાર્થક થતી હોય તેવું લાગી રહ્યું છે। સરપંચ દ્વારા ગામ લોકોને તેમજ મીડિયાને પણ ગુમરાહ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસની વાતો કરી રહ્યા છે તેમાં મોટા પાયે ગેરરીતિ આચરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। વડાવડ ગામના લોકો તેમજ મિરાજભાઈ વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડીસા તાલુકાના વડાવડમાં ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસની વાતો કરાઈ રહી છે તેમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ગામમાં અજવાળા કરવા માટે અનેક લોકોને અંધારામાં રાખી સ્ટ્રીટ લાઇટોમાં પણ મોટી ગેરરીતિઓ આચરાઈ હોવાનું બહાર આવ્યું છે। આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન મિશન હેઠળ ગામ અને ગૌચરમાં બનાવેલા શૌચાલયો પણ હલકી ગુણવત્તાના બનાવાયા છે તેમ ગામ લોકોનું કહેવું છે। શૌચાલયના કુવાઓ પુરાઈ ગયા છે, ગામમાં બનાવેલ દિવાલો પણ નીતિ નિયમો નેવે મૂકી બનાવવામાં આવી હોવાના આક્ષેપો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા છે। 14માં નાણાં પંચની ગ્રાન્ટ જેણે ગેરરીતિઓ માટે જ આપી હોય તેમ જણાઈ રહેતા વડાવડ ગ્રામ પંચાયતમાં અરજદાર દ્વારા માહિતી અધિકારીના કાયદા હેઠળ માંગેલી માહિતીમાં મોટી ગેરરીતિઓ દેખાતા અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સોગંદનામા સાથે 7 દિવસની અંદર તપાસ કરવા લેખિત અરજી સાથે રજૂઆત કરવામાં આવી છે। રાજુ પુનડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ ડીસા। તો આગળ વાત કરી તો બારડોલી મામલતદાર કચેરીમાં કોરોના પ્રવેશ્યો છે। કચેરીના 2 નાયબ મામલતદાર ક્લાર્ક મહિલા ઓપરેટર વડી 5 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે।
सूरत जिलाना बारडोली में त्रण दिवस अगाउ इंचार्ज टीडीओ गोविंदभाई राठवानुं अवसान थयुं हतुं। तेमना अवसान बाद तेमनो बाकी रहेला कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो हतो, जेथी तालुकानुं वहीवटी तंत्र में दौड़धाम मची हती, जेने पगले बे दिवस पहला ज बारडोली मामलतदार कचेरी में कर्मचारीओना सैम्पल लेवाया हता। जो कि लेवायेला सैम्पल में 5 कर्मचारीओ पॉजिटिव आवता हड़कम मची हती, जेमा सर्कल नायब मामलतदार ઇધરા, નાયબ મામલતદાર, એક ક્લાર્ક, એક મહિલા ઓપરેટર મળીને 5 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો। મુખ્ય મથક હોય અને મોટી સંખ્યામાં અરજદારો કામ અર્થે આવતા હોય તેમાં તમામમાં ભયનો માહોલ ફેલાયો હતો। ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી। તો હાલના સમાચારમાં બસ આટલું જ। સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।